સુરતના મોટા વરાછા ખાતે રહેતા યુવકને તેના કોલેજ સમયના મિત્રએ બેંકમાંથી 30-35 લાખની પર્સનલ લોન કરાવી આપવાના નામે 3.88 લાખની રકમ પડાવી લીધી હતી. બાદમાં લોન નહીં કરાવી અન્ય 40,000 રૂપિયાની માંગ કરતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના મોટા વરાછા ખાતે આનંદ ધારા સોસાયટીમાં રહેતો 23 વર્ષીય મીત જગદીશ ઠુમ્મર સાયણ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના કારખાનામાં નોકરી કરે છે. તેને તેના કોલેજના મિત્ર જયેશ લાલજીભાઈ માંગુકિયાની સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જયેશ તેની સાથે અભ્યાસ કરતો હોવાથી 7-8 વર્ષથી તેને ઓળખે છે. અભ્યાસ પૂરો થયા પછી તે ક્યારેય મળતો હતો અને પોતે લોનનું કામ કરતો હોવાનું કહ્યું હતું. મિતને તેના મામા સાથે ભાગીદારીમાં મશીન મૂકવાના હતા, જેથી તેને જયેશનો સંપર્ક કરી 30-35 લાખની લોનની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. જયેશે SBI માંથી લોન કરાવી આપશે તેમ કહી મિતના તમામ ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા અને પર્સનલ લોન માટે પ્રોસેસિંગ ચાર્જ 3500 રૂપિયા માંગ્યા હતા. બાદમાં ફેબ્રુઆરી 2023માં લોનની ફાઇલ ગોળદોર રોડ SBI શાખામાં પહોંચી ગઈ છે. મેનેજરનું વેરિફિકેશન માટે ફોન આવશે તેમ કહ્યું હતું અને પછી લોનના સેટિંગના વ્યવહાર પેટે અલગ અલગ સમયે ટુકડે ટુકડે કરી 3.88 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર પછી પણ લોન નહીં કરતા મીતે તેને આપેલા પૈસાની માંગણી કરી તો જયેશે બીજા 40,000 આપવા પડશે તેમ કહ્યું હતું. પરંતુ મીતે પૈસા આપવાની ના પાડી તો હવે તું તારા પૈસા ભૂલી જા, પૈસાની ઉઘરાણી કરી તો ઘરે આવી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં જયેશના મામાને ફોન કરી મીતને તારી લોનના 40,000 જયેશે મારી પાસેથી લીધા હતા, તે પૈસા આપી દે નહીંતર ઘરેથી તને ઉપાડી જઈશ તેવી ધમકી આપતા હતા, જેથી જયેશે અનેક લોકો પાસેથી લોન અપાવવાના નામે પૈસા પડાવ્યાની જાણ થઈ હતી. હાલ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.